नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गणित विषय में प्रकरण 4 भूमितिना पायाना ख्यालों भाग 3 विषय भणीशू। आप आगळना भाग 2 नी अंदर वक्र अने बहुकोण विषय की समझ मेळवी थी, तेमज खूणाओ विषय समझ मेळवी थी। हवे एने संबंधित एटले के जे बहुकोण छे ए बहुकोण ने संबंधित आपणे आगळ बीजा बे भाग समझवाना छे। ए बे भागनी अंदर बहुकोणना बे भाग आवे छे, एक त्रिकोण अने बीजू चतुष्कोण। तो सौ प्रथम आपणे त्रिकोण विषे समझिए। त्रिकोण तो अहीं आपणे एक आकृति अहीं दोरीए छीए। तमे धोरण 4 अने 5 नी अंदर भूमिति तमारो विषय आवतो हशे, गणितनी अंदर भूमिति टॉपिक, एनी अंदर त्रिकोण विषे तमने माहिती ख्याल हशे। तो अहीं एम कहेजे कि त्रिकोण ए त्रण बाजुओ धरावतो बहुकोण छे। त्रिकोण ए त्रण बाजुओ वाळो बहुकोण छे। जो अहीं त्रिकोण एबीसी आपेली छे, त्रण बाजुओ धरावतो बहुकोण एटले त्रिकोण। अहीं एक बाजू छे एबी, बीजी बाजू छे रेखाखंड बीसी अने त्रीजी बाजू छे रेखाखंड एसी। एटले त्रण बाजुओ धरावतो बहुकोण जेने त्रिकोण कहे छे। त्रिकोणने त्रण शिरोबिंदु होय छे। શિરોબિંદુને બિંદુ પણ કહી શકાય। અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ બી અને સી, તો બિંદુ એ બી અને સી એ ત્રણ શિરોબિંદુ છે। એ ત્રણ શું છે? ए बी सी ए त्रण शिरोबिंदुओ छे। आगळ वात करिए कि त्रिकोण ने कुल 6 अंगो होय छे। त्रिकोण ने कुल 6 अंगो होय छे, कया कया? त्रण खूणा अने त्रण बाजू एम करीने 6 अंगो। ત્રણ ખૂણાઓ પ્લસ ત્રણ બાજુઓ એમ 6 અંગો હોય છે। આગળ વાત કરીએ, અહીં ત્રિકોણ એબીસી આપેલો છે। ત્રિકોણ એબીસીમાં ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી એ ત્રિકોણ એબીસીના ખૂણાઓ છે, તેમજ ત્રિકોણ એબીસીમાં અહીંયા રેખાખંડ એ બી જોઈ શકો છો। આ રેખાખંડ એ બી, પછી રેખાખંડ બીસી, અહીંયા આકૃતિમાં છે રેખાખંડ બીસી અને રેખાખંડ એસી। આ રેખાખંડ એસી એ ત્રણ ખૂણાઓ છે, આમ ત્રણ બાજુઓ છે। ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ એસી અથવા સીએ ત્રણ બાજુઓ છે। આમ ત્રિકોણના આપણે આગળ વાત કરીને કે ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ, તો 6 અંગો બને છે। હવે આ જે આપણે ત્રિકોણની માહિતી સમજ્યા, એના પરથી આપણે હવે આગળ સ્વાધ્યાય ઉપર જઈએ। તો સ્વાધ્યાય 4.4
સ્વાધ્યાય 4.4 માં એમ કહે છે કે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો. એક્ઝામ્પલ એક, દોરો બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવો. આગળ કે છે, શું બિંદુ એ, બિંદુ કેપિટલ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? અહીંયા પ્રશ્ન પૂછે છે કે શું બિંદુ એ તેના બહારના કે અંદરના ભાગમાં છે ખરા? તો સૌ પ્રથમ અહીંયા કીધું છે કે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરવાની છે. તો જવાબની અંદર આપણે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરીએ. ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો, બિંદુ પીને તેના અંદરના ભાગમાં રાખો. તો અહીંયા બિંદુ પીને આપણે ત્રિકોણ એબીસી દોર્યું છે એના અંદરના ભાગમાં દર્શાવ્યું છે, અને બિંદુ ક્યુને તેના બહારના ભાગમાં દર્શાવીએ. તો ત્રિકોણના બહારના ભાગમાં બિંદુ ક્યુને દર્શાવેલ છે. શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? છે એટલે પ્રશ્ન પૂછે છે કે નહીં એ આપણે બતાવવાનું છે. તો આકૃતિ પ્રમાણે ત્રિકોણ એબીસીમાં લખી શકાય બિંદુ પી એ તેના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ એ તેના એટલે ત્રિકોણના બહારના ભાગમાં લખીએ, ત્રિકોણ એબીસીના બહારના ભાગમાં આવેલ છે, બહારના ભાગમાં આવેલ છે. આગળ વાત કરીએ બિંદુ એ. જો અહીંયા બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો અહીંયા ત્રિકોણના અંદરના ભાગમાં બિંદુ પી છે, બહારના ભાગમાં બિંદુ ક્યુ છે. એટલે કે તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો બિંદુ એ છે એ ત્રિકોણ એબીસીના ઉપર આવેલ છે. તો લખીએ બિંદુ એ એ ત્રિકોણના બહાર કે અંદર આવેલ નથી, બહાર કે અંદર આવેલ નથી. અહીંયા આગળ લખે, પરંતુ તે ત્રિકોણ એબીસીના ઉપર આવેલ છે. અહીં જોઈ શકો છો કે ત્રિકોણ એબીસીમાં બિંદુ પી એ તેના અંદરના ભાગમાં અને ક્યુ એ તેના બહારના ભાગમાં છે. તો અહીંયા બિંદુ એ છે ને એ છે એ ત્રિકોણ એબીસીના અંદર કે બહારના ભાગમાં આવેલ નથી, પરંતુ એ ત્રિકોણ એબીસીના ઉપરના ભાગમાં આવેલ છે. આ પહેલો દાખલો. હવે આપણે બીજા દાખલાની વાત કરીએ, એક્ઝામ્પલ બે જોઈએ. એક્ઝામ્પલ બેની રકમ જોઈએ. નીચે દોરેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણે સાઈડમાં આકૃતિ દોરીશું.
અહીંયા ડી પ્રશ્ન લખી જઈએ અને સાથે સાથે પ્રશ્નોના જવાબ પણ આપણે લખીએ. એ નંબરનો પ્રશ્ન છે, કોઈપણ ત્રણ ત્રિકોણના નામ લખો. શું કહે છે? કોઈપણ ત્રણ ત્રિકોણના નામ લખો. તો અહીં આકૃતિની અંદર તમે જુઓ, આકૃતિ પરથી જ આપણે જવાબ લખવાનો છે. કોઈપણ ત્રણ ત્રિકોણ, ત્રિકોણ આવે ત્યાં આપણે ત્રિકોણનો સંકેત બતાવવો પડે. તો અહીંયા એક ત્રિકોણ આવ્યો છે, એટલે કે ત્રિકોણ એબીડી, એક ત્રિકોણ થાય છે એબીડી અલ્પવિરામ, બીજો ત્રિકોણ થાય છે ત્રિકોણ એસીડી, ત્રિકોણ એ સી અને ડી બીજો ત્રિકોણ છે, અને ત્રીજો ત્રિકોણ થાય છે આખો ત્રિકોણ, ત્રિકોણ એ બી સી, આખો ત્રિકોણ થાય છે ને એ ત્રિકોણ એ બી સી. તો આ રીતે ત્રિકોણ એબીડી, ત્રિકોણ એસીડી અને ત્રિકોણ એબીસી એ ત્રણ ત્રિકોણ થાય. પ્રશ્ન નંબર બે, સાત ખૂણાના નામ લખો. શું કહે છે? સાત ખૂણાના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂણાની અંદર આગળ ભણ્યા કે ખૂણો બી, ખૂણો સી, તો એક એક બિંદુ દ્વારા પણ આપણે ખૂણાને દર્શાવી શકીએ છીએ, અને ત્રણ બિંદુઓની અંદર જે મધ્યમાં આવે છે એટલે કે જે સેન્ટરમાં બિંદુ આવે છે એને પણ આપણે ખૂણાના નામ તરીકે લઈશું. તો અહીં ત્રણ ખૂણાની અંદર કુલ જે ખૂણાઓ છે એ ખૂણાઓની અંદર આપણે અલગ અલગ આ જે આકૃતિ બતાવી છે એની અંદર આપણે સાત પ્રકારના ખૂણા બતાવવાના છે. તો એની અંદર આપણે ખૂણાના નામ લખીએ. પહેલો ખૂણો આવે છે ખૂણો બી, બીજા નંબરમાં આવે છે ખૂણો સી, જોઈ શકો છો તમે આકૃતિમાં અહીંયા છે ખૂણો સી, ત્રીજા નંબરમાં ખૂણો આવે છે બી એ સી, નંબર ત્રણ ખૂણો બી એ સી, જુઓ તમે અહીંયા ખૂણો બી એ સી આટલો ખૂણો બને છે. ત્રીજા નંબરનો ખૂણો કયો છે? ખૂણો બી એ સી. ચોથા નંબરનો ખૂણો બને છે ખૂણો બી એ ડી, ખૂણો બી એ ડી આકૃતિમાં જુઓ, ખૂણો બી એ અને આ ખૂણો ડી, બી એ અને ડી, ખૂણો બી એ ડી. પછી આગળ આવે છે ખૂણો સી એ ડી, પાંચમા નંબરનો ખૂણો સી એ ડી આકૃતિમાં જોઈ શકો છો, સી એ ડી ઊંધો ખૂણો બને છે આ રીતે, ખૂણો સી એ ડી, જે વચ્ચેનો ખૂણો આવે એટલે કે વચ્ચેનો બિંદુ આવે અને આપણે ખૂણા તરીકે લઈએ, ખૂણો સી એ ડી બને છે. પછી ખૂણો એ ડી બી, છઠ્ઠા નંબરનો ખૂણો, ખૂણો એ ડી બી, તો ખૂણો એ બી અને ડી આ ખૂણો થાય, ખૂણો બી એ ડી. અને સાતમો ખૂણો બને છે ખૂણો એ સી ડી, સાતમા નંબરનો ખૂણો, ખૂણો એ સી ડી, એટલે અહીંયા ખૂણો સી કહેવાય એટલે ખૂણો એ સી અને ડી. તો આ રીતે સાતે સાત ખૂણા બને છે. આ બી નંબરનો પ્રશ્ન છે. હવે સી નંબરના પ્રશ્નની વાત કરીએ, છ રેખાખંડોના નામ લખો. છ રેખાખંડોના નામ લખો. આકૃતિમાં જોઈએ તો અહીં છ રેખાખંડ કયા કયા છે? રેખાખંડ એટલે આપણે જે બાજુઓ છે, રેખાખંડ એટલે આપણે જે બાજુઓ છે એ બાજુઓને આપણે રેખાખંડ તરીકે દર્શાવીશું. તો એક છે રેખાખંડ એ બી, બીજું રેખાખંડ એડી, ત્રીજું રેખાખંડ બીસી, ચોથું રેખાખંડ ડીસી, પાંચમું રેખાખંડ સીએ અને છઠ્ઠું રેખાખંડ બીસી, રેખાખંડ બીસી આખું. ફરીથી જોઈ લઈએ છ રેખાખંડોના નામ.
કે ત્રિકોણને જે બાજુઓ છે એને આપણે રેખાખંડ તરીકે લઈએ છીએ. અહીંયા બે ત્રિકોણ છે, એક એ બી ડી અને બીજો ત્રિકોણ એ સી ડી. એની અંદર રેખાખંડની અંદર રેખાખંડ એ બી, રેખાખંડ એ ડી, રેખાખંડ બી ડી, રેખાખંડ ડી સી અથવા સી ડી, રેખાખંડ સી એ અને રેખાખંડ ડી સી. તો આ સી નંબરનો પ્રશ્ન હતો. હવે ડી નંબરના પ્રશ્નની વાત કરીએ. કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે? અહીંયા આપણે લખીએ, જરા અહીંયા લખીએ, જ્યાં જગ્યા છે ત્યાં વ્યવસ્થિત લખીએ. કયા બે ત્રિકોણમાં બિંદુ બી સામાન્ય છે? જવાબમાં જોઈએ. અહીંયા આપણે બે ત્રિકોણ એવા પસંદ કરવાના છે જેની અંદર બિંદુ બી આવવા જોઈએ, અને ત્રિકોણની અંદર ત્રણ બિંદુ આવે છે, એમાંથી બી બિંદુ બી છે સામાન્ય હોવું જોઈએ, એટલે કે બંનેમાં આવવું જોઈએ. તો અહીંયા એક ત્રિકોણ આપણે લઈશું આટલો આખો, બ્લુકોણના ચોકથી દર્શાવે ને, એ ત્રિકોણ એ બી સી. બે ત્રિકોણની વાત કરી છે એટલે આપણે ત્રિકોણ લખવા પડશે. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીમાં બિંદુ બી સામાન્ય છે. જો ત્રિકોણ એબીસીની અંદર પણ અહીંયા શું આવે છે? બી. ત્રિકોણ એવીડીમાં પણ બિંદુ કયું આવે છે? બી. આપણે એની વાત નથી કરવાની, એ પણ આવે છે, પણ આપણે પ્રશ્નમાં બી લખ્યું છે એટલે જો બંનેમાં બી બંને ત્રિકોણની અંદર બી બિંદુ આવે છે એટલે એ સામાન્ય બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા બહુકોણની વાત કરીએ. પહેલાં બહુકોણની અંદર આપણે વાત કરી ત્રિકોણ, ત્રણ બાજુ ધરાવતો બહુકોણ. હવે બીજો બહુકોણ છે ચતુષ્કોણ, એટલે ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. ચાર બાજુઓ ધરાવતા ચતુષ્કોણને શું કહે છે? ચાર બાજુઓ ધરાવતા બહુકોણને શું કહે છે? ચતુષ્કોણ. હવે ચતુષ્કોણ સમજવા માટે અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. ચતુષ્કોણ PQRS આપેલ છે. તો અહીં એમ કહે છે કે ચતુષ્કોણ PQRSમાં એમ કહે છે કે એના ચાર ખૂણા છે. ચતુષ્કોણ PQRSના ચાર ખૂણા, ચાર બાજુઓ અને બે વિકર્ણો. એમ ચતુષ્કોણના કુલ કેટલા અંગો હોય છે? 10 અંગો. તો ચતુષ્કોણમાં ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને બે વિકર્ણો, એમ કુલ 10 અંગો હોય છે. કેટલા? 10 અંગો. વાત કરીએ અહીંયા કઈ ચાર બાજુઓ છે. ચાર બાજુઓની અંદર એક છે રેખાખંડ PQ, બીજી બાજુ છે રેખાખંડ QR, ત્રીજી બાજુ છે રેખાખંડ RS અને ચોથી રેખાખંડ છે SP. ચોથી બાજુ કઈ છે? રેખાખંડ SP. પછી ચાર ખૂણાઓ. શું કહે છે? ચાર ખૂણાઓ. અહીંયા જોઈ શકો છો ચારે ચાર ખૂણા દર્શાવેલ છે. તો ચાર ખૂણામાં ખૂણો P, ખૂણો Q, ખૂણો R અને ખૂણો S. એ શું છે? ચાર ખૂણાઓ. અને આગળ વાત કરી બે વિકર્ણો. બે વિકર્ણોમાં તમે જુઓ, એક આ વિકર્ણ છે અને બીજો
આવી કણ છે. એટલે કે રેખાખંડ PR અને રેખાખંડ SQ, રેખાખંડ PR અને રેખાખંડ SQ આ બંને વિકર્ણો છે. આમ ચતુષ્કોણની ચાર બાજુઓ, ચાર ખૂણાઓ અને બે વિકર્ણો એમ થઈને કુલ કેટલા અંગો હોય છે? 10 અંગો હોય છે. હવે વાત કરીએ કે ચાર બાજુઓ, તો ખ્યાલ આવી ગયો ને, ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણો, 10 અંગો. હવે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓ, સામસામેના ખૂણા, પાસપાસેની બાજુઓ અને પાસપાસેના ખૂણાઓની આપણે ચર્ચા કરીએ. ચતુષ્કોણમાં સામસામેની બાજુ સામસામેના ખૂણા પાસપાસેની બાજુ અને પાસપાસેના ઓકે. તો એના માટે આપણે પહેલાં એક ચતુષ્કોણ દર્શાવી દઈએ, નાની આકૃતિ દ્વારા દર્શાવી દઈએ. ચતુષ્કોણ ABCD શું દર્શાવેલ છે? ચતુષ્કોણ ABCD સામસામેની બાજુ અને સામસામેના ખૂણા તો સામસામેની આપણે ડાયરેક્ટ લખી દઈએ બાજુ, એનો મતલબ કે સામસામેની બાજુ જ કહેવાય, બરોબર? વારી ઘડી આપણે લખવાની જરૂર નથી, બાજુ એટલે કે સામસામેની બાજુ. હવે સામસામેની બાજુ કઈ છે? ચતુષ્કોણ ABCDમાં સામસામેની બાજુમાં એમ કહે છે કે રેખાખંડ AC અને રેખાખંડ BC જોડમાં લખવાનું છે. સામસામેની કેટલી? બે જોડ મળે, તો બે જોડની અંદર લખીએ રેખાખંડ AD અને રેખાખંડ BC અને કરીને જોડમાં લખવાનું. એક જોડ બાજુની બીજી જોડ AD અને BC એવી જ રીતે હવે સામસામેની આ બે જોડ બે ટપકા દ્વારા દર્શાવેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD રેખાખંડ AB અને રેખાખંડ CD આ સામસામેની બાજુઓની કેટલી જોડ થઈ? બે જોડ. હવે એવી રીતે ખૂણાની વાત કરીએ, ખૂણા એટલે કે સામસામેના ખૂણા. સામસામેના ખૂણા કયા? ખૂણો A, એના સામે ખૂણો કયો છે? C. તો એક જોડ થશે ખૂણો A અને ખૂણો C. ખૂણો A અને ખૂણો C સામસામેનો ખૂણો છે. બીજો કયો થશે? ખૂણો B અને ખૂણો D. તો બીજા નંબરમાં થશે ખૂણો B અને ખૂણો D. ખૂણો A અને ખૂણો C સામસામેનો ખૂણો છે, ખૂણો B અને ખૂણો D સામસામેનો ખૂણો છે. તો સામસામેના ખૂણાની પણ કેટલી જોડ બનશે? બે જોડ. તો સામસામેની બાજુ અને સામસામેના ખૂણાની બે બે જોડ મળે છે. હવે એવી જ રીતે આપણે આગળ વાત કરીએ પાસપાસેના ખૂણા અને પાસપાસેની બાજુઓ. પાસપાસેની બાજુ અને પાસપાસેના ખૂણાઓની જોડ તો અહીંયા પાસપાસેની બાજુ અને પાસપાસેના ખૂણાની ચાર ચાર જોડ મળશે, એટલે કે બાજુઓની પણ ચાર જોડ મળશે
અને ખૂણાઓની પણ ચાર જોડ મળશે. તો અહીંયા ખૂણા કરીને લખીએ, ખૂણા એટલે કે પાસ પાસેના ખૂણા. વિદ્યાર્થી મિત્રો આખું લખવાનું પાસ પાસેના ખૂણા. તો પાસ પાસેના ખૂણાની અંદર ખૂણો એ અને ખૂણો બી, આ ખૂણા એની બાજુમાં કયો ખૂણો છે? ખૂણો બી. તો પહેલી જોડ મળશે ખૂણો એ અને ખૂણો બી, પહેલી જોડ. ચલો બીજી જોડ, આ ખૂણો બી છે એની પાસેનો ખૂણો કયો છે? સી. તો બીજા નંબરની જોડ મળશે ખૂણો બી અને ખૂણો સી. ખૂણા એની બાજુમાં ખૂણો બી, આ બંને એકબીજાની જોડે જોડે છે, નજીક છે, એટલે પાસ પાસેના. પછી ખૂણો બી અને ખૂણો સી, તમે હોય તો તમારા બાજુમાં ઘર હોય એ શું કહેવાય? તમારું પાસેનું. શું કહેવાય? પાસેનો ઘર. અને તમારે સામેની સાઈડ હોય તો એ સામેનું ઘર. એવી રીતે આની અંદર પણ પાસ પાસેના ખૂણા અને સામ સામેના ખૂણા. તો આની બાજુમાં આ છે અને એની બાજુમાં ડી પણ કહેવાય, એની બાજુમાં બી પણ કહેવાય અને એની બાજુમાં ડી પણ કહેવાય, એટલે એ પાસ પાસેના ખૂણા કહેવાય. તો બી એની પાસે ખૂણો કયો છે? સી. ત્રીજા નંબરમાં ખૂણો, ખૂણો સી અને ખૂણો ડી, ખૂણો સી અને ખૂણો ડી, એ પણ પાસ પાસેના ખૂણા છે. અને ચોથા નંબરની જોડ, ખૂણો ડી અને ખૂણો એ, આ બંને ખૂણો, ખૂણો એ અને ખૂણો ડી બંને પાસ પાસેના ખૂણા છે. તો ખૂણો ડી અને ખૂણો એ. આ રીતે ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓની કેટલી જોડ મળે છે? ચાર જોડ. કેટલી જોડ થાય? ચાર જોડ. એવી જ રીતે આગળ બાજુઓની વાત કરીએ, બાજુઓ એટલે કે પાસ પાસેની બાજુઓ. તો પાસ પાસેની બાજુઓમાં રેખાખંડ એ બી અને એની પાસેની બાજુ કઈ આવશે? રેખાખંડ બી સી. તો એની પણ ચાર જોડ લખીએ. બાજુઓ આવે એટલે આપણે રેખાખંડ દર્શાવવું પડે, રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી, એની પાસેની બાજુ કઈ છે? રેખાખંડ બી સી. બીજા નંબરમાં રેખાખંડ બી સી, એની પાસેની બાજુ કઈ છે? રેખાખંડ સી ડી. રેખાખંડ બી સી અને રેખાખંડ સી ડી, આ બીજી જોડ. પછી ત્રીજી જોડ, ત્રીજી જોડમાં રેખાખંડ સી ડી અને રેખાખંડ ડી એ, અહીંયા જોઈ શકો છો, જો આકૃતિમાં જુઓ, રેખાખંડ સી ડી એની પાસેની બાજુ કઈ છે? રેખાખંડ ડી એ. તો રેખાખંડ સી ડી અને રેખાખંડ ડી એ. અને નીચે લખીએ ચોથા નંબરની જોડ, કઈ? રેખાખંડ ડી એ અને રેખાખંડ એ બી. તો લખાય રેખાખંડ ડી એ અને રેખાખંડ એ બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આગળ ત્રણ બાજુઓ ધરાવતો બહુકોણ ત્રિકોણ વિશે સમજ્યા, બીજા નંબરમાં ચાર બાજુઓ ધરાવતો ચતુષ્કોણ વિશે પણ સમજ્યા, જેની અંદર આપણે એના 10 અંગોનો ખ્યાલ મેળવ્યો, તેમજ ચતુષ્કોણના વિકર્ણોનો ખ્યાલ મેળવ્યો, તેમજ એની અંદર એની બાજુઓ ખૂણાઓનો આપણે ખ્યાલ મેળવ્યો, અને એના સિવાય જે મહત્ત્વની બાબત છે જે પ્રકરણમાં પૂછાય છે એ, એટલે કે ત્રિકોણની સામસામેની બાજુઓ, સામસામેના ખૂણા. તો એમ કહે છે કે સામસામેની બાજુઓની બે જોડ મળી અને સામસામેના ખૂણાઓની બે જોડ મળી. એવી જ રીતે એમ કહે છે કે પાસ પાસેની બાજુઓ અને પાસ પાસેના ખૂણાઓની, તો એમ કહે છે કે પાસ પાસેના ખૂણાઓની ચાર જોડ મળી અને પાસ પાસેની બાજુઓની પણ આપણને ચાર જોડ મળી.